रेडियो सिटी वार्ता डॉट कॉम मॉर्निंग रेडियो सिटी 91.1 ट्यून इन करियो छे तमे. मारू नाम छे पूजा. આજની તારીખ 20 ઓક્ટોબર 2021 અને આજે મારે વાત કરવી છે એક એવી વ્યક્તિની જેનો જન્મ થયેલો 20 ઓક્ટોબર 1855 ના દિવસે. વાત કરી રહી છું ગુજરાતી ભાષાના ખૂબ સર્વોત્તમ સાહિત્યકાર ગોવર્ધન રામ ત્રિપાઠીની. વેલ, આજની વાર્તા ડોટ કોમમાં ગોવર્ધન રામ ત્રિપાઠી એટલે કે જેમને આપણે સરસ્વતી ચંદ્રના રચયિતા તરીકે જાણીએ છીએ તે સાહિત્યકારની જન્મ જયંતિ છે. અને આજની વાર્તા ગોવર્ધન રામ ત્રિપાઠીની વાર્તા. છેલ્લે સ્કૂલમાં કદાચ આ નામ સાંભળ્યું હશે, એના પછી જે સાહિત્ય રસિકો છે એમને આ નામ યાદ રહ્યું હશે, કદાચ એમની કોઈ કૃતિ વાંચવામાં આવી હોય એવું પણ બને. પણ મોડર્ન એજમાં જે ગુજરાતી લિટરેચરનું સર્જન થયું છે અથવા અત્યારે જે પ્રકારના ગુજરાતી લિટરેચરનું સર્જન થાય છે એના કરતાં ઘણી અલગ શૈલીવાળું ગુજરાતી લિટરેચર એ ગોવર્ધન રામ ત્રિપાઠીએ આપણને આપ્યું. માત્ર નવલકથાકાર જ નહીં, એક કવિ, એક ચરિત્રકાર, એક વિવેચક પણ ખરા. ગોવર્ધન રામ ત્રિપાઠી, એમનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદમાં થયો. પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં અને અંગ્રેજીમાં 3 ધોરણ નડિયાદમાં ભણ્યા. 4th ધોરણથી મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં ભણ્યા. 1871ની સાલમાં એમણે મેટ્રિક કર્યું. 1875ની સાલમાં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ઇંગ્લિશ, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ન્યાયશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના વિષયો સાથે બીએ નો કોલેજનો અભ્યાસ કર્યો. એટલે તમે વિચાર કરો કે આ એ સમયની વાત છે કે જ્યારે કોઈ પણ છોકરો 7 ચોપડી પણ ભણી લે ને તો એ બહુ જ મોટી બાબત કહેવાય. એ જમાનામાં ગોવર્ધન રામ ત્રિપાઠીએ આટલા વિષયો સાથે બીએ કરેલું અને આ બીએ કરવાની સાથે સાથે કોલેજમાં જ એમણે જીવન જીવવાના 3 સંકલ્પો લઈ લીધેલા. કયા? પહેલો સંકલ્પ, LLB થઈને મુંબઈમાં વકીલાત કરવી, જે એ સમયે ટ્રેન્ડ હતો. બીજો સંકલ્પ, ક્યારે નોકરી ન કરવી. અને ત્રીજો સંકલ્પ, જે આજકાલના દરેક લોકોનું ડ્રીમ હોય છે, કે 40મે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ જવું અને શેષ જીવન પોતાને ગમતી પ્રવૃત્તિમાં સમર્પિત કરવું. ગોવર્ધન રામ ત્રિપાઠી માટે એ ગમતી પ્રવૃત્તિ સાહિત્ય અને સમાજની સેવા હતી અને એટલે એમણે એમનું જીવન સાહિત્ય અને સમાજની સેવામાં અર્પિત કરવાનું એ સમયમાં નક્કી કરેલું. તો માત્ર BA માં એમનો અભ્યાસ અટકી નહોતો જતો, એમણે LLB ભણવાની શરૂઆત કરી અને LLBની સાથે સાથે ભાષા અને સાહિત્યના વિષયમાં MAનો અભ્યાસ પણ શરૂ કર્યો. પણ એમની તબિયતે એમને સાથ ના આપ્યો, એટલે ભાષા અને સાહિત્યના વિષયમાં જે MA કરવાનો વિચાર હતો એ તબિયતને લઈને એમણે પડતો મૂક્યો. 1876ની સાલમાં એમણે ફર્સ્ટ LLB પાસ કર્યું અને એના 6 વર્ષ પછી 1883ની સાલમાં સેકન્ડ LLB પાસ કર્યું. કેમ? કારણ કે વચ્ચે આર્થિક પરિસ્થિતિ થોડી ડામાડોળ હતી એટલે ઈચ્છા નહોતી અને પોતે સંકલ્પ લીધેલો, તેમ છતાં 1889થી શરૂ કરીને 1883ની સાલ સુધી એમણે ભાવનગરના દિવાનના પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરેલું. 1883માં એમણે સેકન્ડ LLB પાસ કર્યું. એના પછી 1898 સુધી એમણે મુંબઈમાં વકીલાત કરી. વકીલાત એમની બહુ જ સારી ચાલતી હતી. પણ પેલો સંકલ્પ જે એમણે પહેલા જ લઈ લીધેલો કે 40 વર્ષની ઉંમરે વકીલાતમાંથી નિવૃત્તિ લઈ લેવી છે અને પછી લેખન કાર્યને સંપૂર્ણ જીવન આપવું છે, એટલા માટે સારી વકીલાત ચાલતી હોવા છતાં 1898ની સાલમાં ગોવર્ધન રામ માધવ રામ ત્રિપાઠીએ વકીલાત છોડી દીધી, નિવૃત્તિ લીધી અને લેખન કાર્યને આગળ વધારવા માટે એ નડિયાદ આવી ગયા. 1905ની સાલમાં એ અમદાવાદની પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. હવે ગોવર્ધન રામ ત્રિપાઠીના સાહિત્યમાં ઘણું ખરું એ સમયની જે સંસ્કૃતિ છે ને એની છાપ તમને જોવા મળે. તો એનું કારણ એ કે એમના દાદાના સમયથી એમના ઘરમાં મુનિ મહારાજ રહેતા, એટલે ગોવર્ધન રામ ત્રિપાઠીનું આખું બાળપણ આ મુનિ મહારાજ પાસે વીતેલું. એ સિવાય ઘરમાં ધાર્મિક વાતાવરણ હતું. એ સિવાય કિશોરાવસ્થાથી જ એમને વાંચનનો અતિશય શોખ હતો અને એમના કાકા મનસુખરામ, એમની સાથેનો સહવાસ, આ બધાએ ગોવર્ધન રામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્ય સંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો.
આમ તો આપણે ગોવર્ધન રામ ત્રિપાઠી ને સરસ્વતી ચંદ્ર ના સર્જક તરીકે ઓળખીએ છીએ, કે પછી ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠતમ સર્જક તરીકે પણ ઓળખીએ, પણ એમનું સાહિત્ય સર્જન માત્ર ગુજરાતી ભાષા સુધી સીમિત નહોતું. એમનું સાહિત્ય સર્જન સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ થયેલું છે. ઇનફેક્ટ સાહિત્ય સર્જનની શરૂઆત જ સંસ્કૃતમાં સાહિત્ય સર્જનથી થયેલી. કોલેજ કાળમાં જ એમણે કવિતાઓ લખવાની શરૂઆત કરી દીધેલી અને અમુક પ્રકારના લેખો લખવાની પણ શરૂઆત કરી દીધેલી. પણ શરૂઆતના વર્ષોમાં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા તરફ એમને વિશેષ ઇન્ટરેસ્ટ હતો, કારણ કે એમણે સંસ્કૃતમાં ગિરનાર વર્ણન જે કરેલું છે, કે પછી કાલિદાસના મેઘદૂતના અનુકરણમાં એમણે મનોદૂતની રચના કરેલી, આ પણ સંસ્કૃતમાં. એમની પ્રથમ પત્ની હરિલક્ષ્મીનું અવસાન થયું ત્યારે જન્મેલા શોકથી 1875ની સાલમાં એમણે હૃદય રુદિત શતક નામના કાવ્યોનો એક સંગ્રહ રચેલો. એ એમનું ઇનિશિયલ સંસ્કૃત ભાષામાં સાહિત્ય ક્રિએશન હતું. એ સિવાય ઇંગ્લિશમાં એમણે 1873ની સાલમાં અમુક લેખ લખેલા, જેમાંના એક લેખનું નામ છે ઇઝ ધેર એની ક્રિએટિવ ઓફ ધી યુનિવર્સ, ઓર બીજો એક લેખ છે જેનું નામ છે ધ સ્ટેટ ઓફ હિન્દુ સોસાયટી ઇન ધી બોમ્બે પ્રેસિડેન્સી, કે આવા બીજા અનેક લેખો એમણે લખેલા જે એમની કોઈ પણ વિષયમાં બહુ જ ઊંડાણપૂર્વકનો રસ અને એના વિશે જાણવાની કે એના વિશે લખવાની એમની જે વૃત્તિ છે એ સૂચવી જાય છે. હવે આવે છે સરસ્વતી ચંદ્રની વાત. એમનું સૌથી વધુ વખણાયેલું કે વંચાયેલું એક સાહિત્ય એટલે સરસ્વતી ચંદ્ર નવલકથા, જે 4 ભાગમાં રચાય. એનો પહેલો ભાગ લખવાની શરૂઆત 1883માં થઈ, પણ એ ભાગ પ્રકાશિત થયો 1887માં. બીજો ભાગ આવ્યો 1892માં, ત્રીજો ભાગ આવ્યો 1898માં અને ચોથો ભાગ આવ્યો 1901માં. એટલે 14 વર્ષની લાંબી પ્રોસેસ પછી આપણને સરસ્વતી ચંદ્ર જેવી ઉત્તમ નવલકથા ગોવર્ધન રામ ત્રિપાઠી તરફથી મળી. હવે આ નવલકથા એટલી બધી પોપ્યુલર છે કે ઇફ યુ રિમેમ્બર, સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસે એના પરથી એક બહુ જ જાણીતી સિરિયલ પણ બનાવેલી, આ જ નામની, સરસ્વતી ચંદ્ર ટાઇટલ સાથે. એ સિવાય આ જ નામથી ગુજરાતી ભાષામાં પણ એક બહુ પોપ્યુલર સિરિયલ બની છે, આ નામની ગુજરાતી ફિલ્મ પણ બની છે અને બહુ જ જાણીતી હિન્દી ફિલ્મ સરસ્વતી ચંદ્ર પણ બની છે. આજથી લગભગ 125 વર્ષ પહેલાનું ગુજરાત અને એ સમયના લોકોની સામાજિક અને બૌદ્ધિક અવસ્થાનો ખ્યાલ આ ઓરિજિનલ કૃતિ જો તમને મળે ને તો એમાંથી વાંચજો, તમને આવશે જો રસ હોય તો. બાકી એ એટલી દળદાર છે કે વાંચવા માટે ઘણા લોકોને ખરેખર હિંમતની જરૂર પડે. મને એક વસ્તુ બહુ પર્ટિક્યુલરલી યાદ છે, નાની હતી ત્યારે ગુજરાતી ભાષામાં ભણવામાં એક પાઠ આવતો, ગુણસુંદરીનો ઘર સંસાર, એ આ સરસ્વતી ચંદ્ર નવલકથાનું એક ચેપ્ટર હતું. જ્યારથી એ ચેપ્ટર મેં વાંચેલું, આઈ મીન એ પાઠ ભણેલો, ત્યારથી જ એ આગળ પાછળ શું થાય છે એ વાર્તામાં એ જાણવાની બહુ જ તાલાવેલી હતી. અને એટલા માટે મને સૌભાગ્ય મળ્યું ને મેં 4-4 ભાગ વાંચી નાખ્યા. તમને મળે જો એવું સૌભાગ્ય તો તમે પણ વાંચજો અને તમારા ઓપિનિયન્સ, સજેશન્સ, ફીડબેક્સ, કમેન્ટ્સ, કોમ્પ્લિમેન્ટ્સ આજની વાર્તાને લઈને જો કોઈ હોય તો એને ચોક્કસ મારી સાથે શેર કરજો. રેડિયો શ્રી 91.1 થી ઓનલાઈન કર્યું છે તમે. મારું નામ છે પૂજા. ગુડ મોર્નિંગ. રેડિયો સિટી વાર્તા.com.